नमस्ते अजय पे धोरण सात प्रकरण आठ राशियों तुमने आज स्वाध्याय आठ पॉइंट बे में दाखला नंबर सात थी बाकी ना दाखला जोईशु। टका व्यवहारों कोयडा है जे आप अहीं जोईशु। अहीं तमने दाखला नंबर सात आपेलो छे कि एक शहर में 30% स्त्री 40% पुरुष अने बाकीना बाळको छे, तो बाळको केटला टका छे? तो आ तो एकदम ईजी है। टका अपन खबर है कि आप टका 100 तो 100 आप जितला पुरुष और स्त्रीओ है ये बात कर देशों, एट्ले बाकी बचेला अपन बाड़को मैसे। तो अँ तमने के शू कहे कि 30% स्त्री 40% पुरुषों, तो स्त्री और पुरुषों की संख्या ते सरवाड़ो कर दो तो के 70%। तो अपने बाड़कों की संख्या शोधवा है तो कि बाड़कों टका शोधवा है कि बाड़कों की संख्या कितनी है शोधवी है, तो आप शू करशू तो कि 100 में 100% आप 30% ने 40% बात कर देशों, तो कि 100% - 30% - 40% एट्ले आप 30 - 40 तो कि 70%। 100 - 70% कर देशों, तो 100 में 70% बात करशू तो के 100 में 70 = 100 - 70 तो 30%। કેટલા થશે? 30%। તો તમે કહેશો કે બાળકો કેટલા છે? 30%। શહેરમાં 30% બાળકો હોય, કેટલા હોય? 30%। એ રીતે તમને દાખલા નંબર 8 આપેલો છે, જુઓ રકમ એની। અહીંયા તમને કહ્યું છે કે એક મતદાન છે ક્ષેત્રમાં 15,000 મતદાર છે, ટોટલ કેટલા મતદાર છે? 15,000। અહીંયા આપણે લખી દઈશું કે કુલ મતદાર કેટલા છે? 15,000। અહીંયા તમને શું કહે છે આગળ કે જેમાં 60% મતદાન કરે તો કે મતદારો કહેવાય ને એને, મતદાન કરે એને, તો કે મતદારોની સંખ્યા કેટલી હોય ટકાવારી? તો કે આપણને 60% આપેલી છે ટકાવારી, બરાબર 60%। હવે તમને કહ્યું છે કે મતદાન ન કરનારની ટકાવારી શોધો, તો ટકા તો હંમેશા આપણે 100 શોધીએ છીએ, તો મતદાન ન કરનાર સંખ્યાની ટકાવારી આપણે શોધવી છે તો કે 100 માંથી આપણે જેને મતદાન કરે છે એ બાદ કરી દઈશું, તો મળી જશે આપણને કે મતદાન ન કરનારની ટકાવારી। તો આપણે શું કરશું તો કે 100 માંથી કેટલા બાદ કરશું? 60 બાદ કરશું તો આપણને કેટલા મળશે? 40%। તો તમે તરત કહેશો કે મતદાન ન કરનારની ટકાવાળી કેટલી મળી? 40%। હવે આપણને એવું કહ્યું છે કે તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન કર્યું, આપણે સંખ્યા શોધવાની છે, તો આપણે મતદારોએ મતદાન કરી એ પણ આપણે શોધી શકીએ, તો કે જેને મતદાન નથી કર્યું એમની ટકાવારી તો આપણે શોધી, હવે એમની સંખ્યા પણ શોધવાની છે, તો કે મતદાન ન કરનાર મતદારોની સંખ્યા શોધવાની છે, તો આપણને ખબર છે કે કુલ મતદારો કેટલા છે? તો 15,000। કુલ મતદારો કેટલા છે? 15,000। એના કેટલા ટકાએ મતદાન કર્યું છે? તો કે 15,000ના 40% મતદાન કર્યું, મતદાન નથી કર્યું, આપણે ન કરનારની સંખ્યા શોધવાની છે એટલે કે 15,000ના 40 નથી કર્યું, તો આપણે શોધી દઈશું કે 15,000 × 40% એટલે 40/100 લખશું। અહીંયા જે ઉડે છે ઉડાડતો, 00 00 00 ઉડી ગઈ, તો કે 1500 × 4 તો 15 × 4 તો 15 × 4 કરી દઈશું તો 15 × 4 = 60 અને આ બે શૂન્ય લગાવી દો તો 6,000। તો તમને ખબર પડી ગઈ કે મતદાન ન કરનાર મતદારોની સંખ્યા મતદાન ન કરનાર મતદારો કેટલા છે?
6000 છે એ જ રીતે મતદાન કરનારની સંખ્યા પણ તમને શોધવાનું કહ્યું હોય તો તમે શોધી શકો કે 15000 ના કેટલા લોકોએ મતદાન કર્યું છે 60% તો 15000 ના આપણે અહીંયા મતદાન ન કરનારના 40% લીધા હતા તો કે અહીંયા આપણે 15000ના 60% કરી દઈશું એટલે તમને મતદાન કરનાર લોકોની સંખ્યા મળી જશે. આ રીતે તમને ગમે તે પૂછી હોય તમે લખી શકો છો. હવે આપણે આગળનો દાખલો જોઈશું. અહીંયા તમને આગળના દાખલાની દાખલા નંબર 9 આગળનો દાખલો દાખલા નંબર 9 છે અને તમને રકમ આપેલી છે કે મીતા તેના પગારમાંથી 40000 બચાવે છે. મીતા તેના પગારમાંથી કેટલા બચાવે છે 40000. સોરી હા 40000 નથી 4000 છે તો આપણે 4000 લખશું. જો તેના પગારના 10% એ કેટલું છે એના પગારના 10% જો તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે. અહીંયા આપણને તમે જુઓ છો કે 4000 બચાવે છે એના પગારના 10% છે તો આપણને પગાર ખબર નથી કે મીતાનો પગાર કેટલો છે તો આપણે ધારી લઈશું કે ધારો કે મીતાનો પગાર ધારો કે મીતાનો પગાર એક્સ છે. કેટલો છે એક્સ છે. હવે આપણને ખબર છે કે મીતા કેટલા બચાવે છે તો કે એક્સના 10% તો કે મીતાની બચત કેટલી છે. તમને ખબર છે મીતાનો કુલ પગાર એક્સ છે તો મીતાની બચત એક્સના 10% છે તો કે એક્સના 10% પગારના 10% બચત છે. અહીંયા તમને પગારના 10% કેટલા આપેલા છે 4000 તો આપણે એક્સના 10% એટલે એક્સ ગુણ્યા 10/100 લખાશે. તો તમને આપેલા છે કે મીતાની બચત કેટલી છે તો કે આ બચત 4000 છે. કેટલી છે 4000 છે તો આની જગ્યાએ આપણે 4000 લખી શકીએ તો એક્સ ગુણ્યા 10/100 બરાબર 4000. તો હવે આપણે એક્સ શોધો છે કુલ પગાર તો બાકીનું બધું જમણી બાજુ લઈ જઈશું. 4000 × 100 ગુણાકારમાં જશે ભાગાકારમાં છે તો અને 10 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. 0 0 ઉડી ગઈ માટે એક્સ બરાબર 4000 × 10 તો કેટલા થશે તો કે એક્સ બરાબર એનો કુલ પગાર કેટલો થશે 40000. 40000 થશે મીતાનો કુલ પગાર કેટલો કે 40000. તો આપણે લખી દઈશું કે મીતાનો પગાર 40000 હશે. કેટલો હશે 40000 હશે. હવે તમને બીજો એક દાખલો આપેલો છે કે અહીંયા તમને દાખલા નંબર 10 આપેલો છે કે એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે. એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં કેટલી મેચ રમે છે 20 મેચ રમે છે. તો તમને કહ્યું છે કે તેમાંથી 25% મેચ જીતે છે. કેટલી મેચ જીતે છે 25% મેચ જીતે છે. તેમાંથી 25% મેચ જીતે છે તો તેઓ કેટલી મેચ જીત્યા હશે. તેઓ કેટલી મેચ જીત્યા હશે. અહીંયા તમને ખબર છે કે એક સિઝનમાં 20% મેચ રમે છે
એટલે આપણે એમ ખબર છે કે 20% મેચ એટલે કુલ મેચ, કુલ મેચ 20% થઈ એટલે 100%. 100% એ 100% હોય ત્યારે કેટલી મેચ થાય? 20 મેચ થાય. તો આપણે કહીશું અહીંયા કે કુલ મેચની સંખ્યા કેટલી છે? 20. કુલ મેચની સંખ્યા બરાબર 20. અહીંયા કેટલી મેચ જીતે છે? તો તમે કહેશો કે કેટલી જીતે છે? 25% મેચ જીતે છે. તો કે જીતેલ મેચ ટકાવારી, જીતેલ મેચની ટકાવારી કેટલી આપેલી છે તમને? 25% આપેલા છે. હવે આપણે સંખ્યા શોધવી છે. તો કે જીતેલ મેચની સંખ્યા, તો કુલ કેટલી મેચ છે? 20 મેચ છે જે તમને આપેલ છે. તો આપણે 20 ના 25% કરી દઈશું. કુલ મેચ 20 આપેલી છે એટલે આપણે 20 ના 25% શોધવાના છે. તો 20 ગુણ્યા 25/100. 25/100, 0 0 ઉડી ગઈ. અહીંયા 5 2 10 અને અહીંયા 5 5 25, 5 5 ઉડી ગયા, 2 2 પણ ઉડી ગયા. હવે તમારે અંશમાં શું બચ્યું? તો કે 5. તો કે જીતેલ મેચની સંખ્યા 5 મળી. તો તમને લખી દો કે કેટલી મેચ જીત્યા હશે. તો કે 5 મેચ જીત્યા હશે. આ રીતે અમે આ રીતે વ્યવહાર ઉકેલ્યા આપણે ટકાવારી ના કરી શકીએ. જો તમને આ વિડીયો ગમે હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને આવા વિડીયો જોતા રહેવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.